નમસ્કાર મિત્રો, હું મિલન સામાણી, શ્રી જરૂર પ્રાથમિક શાળામાંથી. આજે તમને એક અભ્યાસક્રમના ભાગરૂપે માર્ચ મહિનાનો અભ્યાસક્રમ આપેલો છે, ધોરણ 3, 4 અને 5. એવો એક પાઠ લેવા જઈ રહ્યો છું કે જે શરૂઆતમાં ધોરણ 6 થી આવતો, કે જે આલેખ સ્વરૂપે આવતો, પણ અત્યારની નવી પાઠ્યપુસ્તક મુજબ ધોરણ 3, 4 અને 5 માં એક સ્માર્ટ ચાર્ટ કરીને, ત્રણેય ધોરણમાં એક સરખું જ નામ છે સ્માર્ટ ચાર્ટ. એ સ્માર્ટ ચાર્ટ નો નામનો ગણિત પાઠ્યપુસ્તકનો એક પાઠ ત્રણેય ધોરણમાં આવે છે. તો ત્રણેય ધોરણ વિશે હું ટૂંકમાં માહિતી આપીશ. એક ધોરણ 4 ના ગણિત પ્રમાણે સ્માર્ટ ચાર્ટ નો નમૂના રૂપે અહીંયા ચિત્ર મૂકેલું છે, સ્માર્ટ ચાર્ટ નું ચિત્ર મૂકેલું છે. પણ આગળ તમને ધોરણ 3 માં સ્માર્ટ ચાર્ટ એટલે શું, છોકરાઓને ધોરણ 3 ની અંદર સ્માર્ટ ચાર્ટ સ્વરૂપે જોવાય આવે તો સ્માર્ટ ચાર્ટ એટલે કે માહિતીની ચિત્રાત્મક રજૂઆત. ગમે એવી મોટી માહિતી હોય છે તો એની ચિત્રાત્મક રજૂઆત કરો તો એક પેજમાં એ માહિતીનું વર્ગીકરણ થઈ શકે છે. તમે અત્યારે ટીવી પર ક્રિકેટ ચેનલ જોતા હશો, સ્પોર્ટ્સની ચેનલમાં ક્રિકેટની અંદર જુઓ તો બધા ખેલાડીઓનો સ્કોર, આખી જનરલ ટીમનો સ્કોર એક સાથે ચડતો ઉતરતો તમને આપણો ચાર્ટ જોયો છે. તો એ એક છે સ્માર્ટ ચાર્ટ, જેને ખેલી રીત ટૂંકમાં બધું માહિતીનું વર્ગીકરણ કરી અને એક જ ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે તો એવા ચાર્ટને સ્માર્ટ ચાર્ટ કહેવામાં આવે છે. ધોરણ 3 ની અંદર ખાલી તમને પસંદ નાપસંદ વસ્તુ, બાળકોને કઈ વસ્તુ ભાવે છે, કઈ વસ્તુ નથી ભાવતી, એનું એક વર્ગીકરણ કરી માહિતી ભેગી કરવામાં આવે છે. તો ધોરણ 3 ની અંદર તમે જોવો તો એવી એક પ્રાથમિક માહિતી સ્માર્ટ ચાર્ટમાં આપેલી છે કે તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓને કયા કયા શાકભાજી ભાવે છે. તો જેને બધા વિદ્યાર્થીને પૂછી અને એનું એક વર્ગીકરણ કરવામાં આવે અને એક કોષ્ટક સ્વરૂપે લખવામાં આવે તો એક કોષ્ટક સ્વરૂપે લખવામાં આવે એને સ્માર્ટ ચાર્ટ કહેવામાં આવે છે. માનો કે વિદ્યાર્થીની સંખ્યા, પછી બાજુમાં તો શાકભાજી લીધું તો આપણે શાકભાજીનું નામ માનો કે રીંગણા, તો રીંગણા તો કે 35 ના વર્ગમાંથી 10 જણાને રીંગણાનું શાક બહુ ભાવે છે, તો રીંગણા ભાવે છે તો 10 વિદ્યાર્થીની સંખ્યા સામે રીંગણના સામેના ખાનામાં લખવાની છે. તો આવા જ માહિતીનું એકત્રિત કરીને પુસ્તક સ્વરૂપે લખવામાં આવે એને સ્માર્ટ ચાર્ટ કહેવામાં આવે છે. હવે ધોરણ 4 ની અંદર તમને બતાવવામાં માંગુ તો એ આગળ થોડુંક ચિત્ર સ્વરૂપે આવે છે. ધોરણ 4 ની અંદર માહિતી ભેગી કરેલી હોય છે, એ માહિતીને ચિત્રાત્મક શરૂઆત કેવી રીતના કરવી, તો કે પ્રાથમિક કક્ષાનું તમને સ્માર્ટ ચાર્ટ બતાવું છું કે ચિત્રાત્મક રજૂઆત કેવી રીતના કરવી, તો કે આ અક્ષ ઉપર બાળકોની સંખ્યા છે, નીચે આપેલા છે કે બાળકોને અભિનય કરતા કેટલા છે, કપડા એકત્ર કરવા વાળા કેટલા છે, સંગીત વગાડવા વાળા કેટલા છે, સેટ તૈયાર કરવા વાળા કેટલા છે. આ એક નાટકનું ચિત્રાત્મક નાટકનો નકશો છે, તો એની ચિત્રાત્મક રજૂઆત તમને આમાં આપેલી છે. આ ધોરણ 3 માં નહીં આવતું, ધોરણ 3 માં ખાલી માહિતીનું એકત્રીકરણ કોષ્ટક સ્વરૂપે લખવાનું હોય છે. ધોરણ 4 ની અંદર ચિત્ર સ્વરૂપે લખવાનું, ચિત્ર પછી તમે ગમે એ કરી શકો છો. અભિનય કરતા 3 બાળકો છે તો 3 બાળકોને એક 3 બાળકો હોય છે એક પિરામિડ, પણ એક પિરામિડ આ બાળકો 3 બાળકો દર્શાવે છે, તો 3, 3 અને 3 9 બાળકો અભિનય કરાવે છે. પછી કપડા એકત્ર કરવા વાળા કેટલા છે, તો કે 2 ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણ બરાબર કેટલા થાય જો પ્રમાણમાં આપેલું છે, 3 બાળકો દર્શાવે છે, 3 અને 3 6 બાળકો કપડા એકત્ર કરવા વાળા છે. પછી સંગીત વગાડવા વાળામાં કેટલા ત્રિકોણ છે, ઉભામાં 1, 2, 3 અને 4, તો એક ત્રિકોણ બરાબર 3 બાળકો છે, તો 4 3 12, તો 12 બાળકો સંગીત વગાડવા વાળા છે. એના પછી આવે છે સેટ તૈયાર કરવો, સેટ તૈયાર કરવો એટલે નાટકનો આખો સેટ તૈયાર કરવો, એનું આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું. તો એવા 2 ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણ બરાબર 3 બાળકો, બીજા ત્રિકોણ બરાબર 3 બાળકો, એટલે કુલ 6 બાળકો આ ચાર્ટમાં ટૂંકમાં સેટ તૈયાર કરવા પડે છે. હવે આ ચાર્ટ ઉપરથી ઘણા બધા પ્રશ્નો આવે છે, તો નીચે છે કે નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે, તો એની ઉપરથી પ્રશ્નો કરીને જવાબ ચોથા ધોરણમાં સ્માર્ટ ચાર્ટ સ્વરૂપે આવે છે, કે આ કોષ્ટક ઉપરથી તમે નીચેના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકો. હમણાં મેં તમને કીધું કે નાટક કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે, તો અભિનય કરવા વાળા માટે 3 ત્રિકોણ છે, એક ત્રિકોણ બરાબર 3 બાળકો દર્શાવે, તો 4 3 તેડીને 9 બાળકો અભિનય કરવા વાળા છે.
પછી સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? તો સેટ તૈયાર કરવા વાળા બે છે ત્રિકોણ, અને અભિનય કરવા વાળામાં ત્રણ ત્રિકોણ છે. આની ઉપરથી પણ તમને ખ્યાલ આવી કે અભિનય કરવા વાળા બાળકો વધારે છે. પણ ગણતરી કરો તો આ નવ બાળકોની હમણાં ગણતરી કરેલી છે, આ બે ત્રિકોણ છે એટલે છ બાળકો સેટ તૈયાર કરવા વાળા છે. તો એની ઉપરથી પણ તમને ખ્યાલ આવી શકે. બીજું, મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે? તો કે મોટાભાગના બાળકો સૌથી ઊંચો ચાર્ટ કેનો છે, ઊંચી લાઈન કેવી લે છે ત્રિકોણની? તો કે સંગીત વગરવા વાળાની ચાર ત્રિકોણ આપેલા છે, બાર બાળકો થશે ચાર ત્રિકોણ. તો એ બાર બાળકો સૌથી નાટકનો મોટો ભાગ ભજવી રહ્યા છે. એના પછીનો પ્રશ્ન છે, કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્રિત કરી રહ્યા છે? કપડાં એકત્રિત કરવા વાળા માટે બે ત્રિકોણનું સ્માર્ટ કાર્ડમાં લાઈન આપેલી છે. તો એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો, અને કુલ છ બાળકો કપડાં એકત્ર કરવા વાળા છે. તો આ ચાર સ્વરૂપે તમને ચાર સમજાઈ ગયે, તો એની ઉપરથી નીચેના પ્રશ્નો સરળતાથી તમે જવાબ આપી શકો છો. કઈ અઘરું છે નહીં, આ ચાર્ટ તમને આપેલો હોય છે, એની અંદરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. આ ધોરણ ચાર માં સ્માર્ટ ચાર્ટ તરીકે આવી રીતના અભ્યાસક્રમની અંદર બતાવવામાં આવેલું છે. તો તમારે ધોરણ ચાર ના વિદ્યાર્થી મિત્રોને કહું તો, આવા ઘણા મહાવરા તમારે પાઠ્ય પુસ્તકમાં આપેલા છે. તો પેલા પોસ્ટકને સમજી લેવાનું, પછી એના નીચેના પ્રશ્નો વાંચી લેવાના, આખું પોસ્ટક સમજો, કારણ કે એનું પ્રમાણ અહીંયા આપેલું હોય છે. ડિરેક્ટ ચિત્ર બરાબર કેટલા બાળકો છે, કેટલી વસ્તુ છે, કેટલા શાકભાજી છે, જે પ્રમાણે પુસ્તક આપેલું હોય તે પ્રમાણે તમારે પ્રમાણમાં આપેલું હોય છે. પ્રમાણમાં સમજી અને નીચેના પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. સીધું કઈ નથી દેવાનું કે ત્રણ ત્રણ બાળકો નથી અહીંયા, એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો છે, એટલે ત્રણ તેડીને નવ બાળકો પૂરું થશે. હવે આગળ ધોરણ પાંચ ની વાત કરું તો ધોરણ પાંચ માં પણ સ્માર્ટ ચાર્ટ નામનો પાઠ તમે ભણી ચૂકેલા છો, કારણ કે અત્યારે માર્ચ મહિના પહેલા ફેબ્રુઆરી મહિનાના કોર્સમાં સ્માર્ટ ચાર્ટ આવી ગયેલું છે. તો એની અંદર આવૃત્તિ ચિહ્ન થોડીક આગળ ના થોડુંક આપણે સ્માર્ટ ચાર્ટમાં વધતું જઈએ તો આવૃત્તિ વિતરણ વાળું ચિહ્ન તો મેં અહીંયા એક બનાવેલું છે સ્માર્ટ ચાર્ટ. તો પ્રાણીઓના નામ છે અને એની સંખ્યા આપેલી છે, પ્રાણીઓના નામ છે અને એની સંખ્યા આપેલી છે. કે બિલાડી છે તો એની સંખ્યા 24 છે, કૂતરો છે તો એની 32 છે, સસલા છે તો એની 10 છે, ગાય છે તો એની 22 છે, પોપટ છે તો 8 છે, બકરી છે તો 20 છે. તો આની ઉપરથી પ્રશ્નો કરી પણ થઈ શકે, પણ પાંચમા ધોરણની અંદર આપણે આવૃત્તિ ચિહ્ન વાળો ચાર્ટ બનાવવાનો થાય. એમાં ચાર્ટ બનાવવામાં આવે છે માહિતી પરથી. આ ત્રીજા ધોરણમાં માહિતી ભેગી કરવાની, ચોથા ધોરણમાં ચિત્રાત્મક રજૂઆત થયેલી, અને પાંચમા ધોરણમાં એ ચાર્ટ દોરવાનો આવેલો. પણ પાંચમા ધોરણ વાળા બાળકોને સમજાવવામાં આવે તો આવૃત્તિ ચિહ્નો નો ચાર્ટ છે. ત્રણ પુસ્તક પર વાળા પ્રાણીઓના નામ, આવૃત્તિ ચિહ્નોની સંખ્યા અને એની કુલ સંખ્યા. તો બિલાડી, બિલાડી કેટલી છે? 24. તો કે આપણે ચિત્રાત્મક રજૂઆત જ કરવાની છે, પણ આવૃત્તિ ચિહ્ન ચાર્ટ છે આને. તો ચિત્રાત્મક રજૂઆતમાં આપણે મેં એક ચોખ્ખું કરી અને લંબચોરસ દોરીને એની વચમાં આડો એક લીટો કરેલો છે, એટલે કુલ એક ચિત્ર બરાબર પાંચ બિલાડી થઈ, બીજા ચિત્ર બરાબર પાંચ, ત્રીજા ચિત્ર બરાબર પાંચ, ચોથા ચિત્ર બરાબર પાંચ. તો કુલ 20 બિલાડી થઈ, અને છેલ્લું ચિત્ર છે ને ખાલી લંબચોરસ કરેલું છે, તો ચાર બિલાડી દર્શાવે છે. તો આવી રીતના તમારે પાંચ પાંચના જૂથમાં બિલાડીનું, પછી કૂતરાનું, સસલાનું, ગાય, પોપટ, બકરી વગેરેનું આવૃત્તિ ચિહ્ન દ્વારા કોષ્ટક તૈયાર કરવાના છે. અને છેલ્લે માનો કે 32 છે કૂતરામાં, તો 1, 2, 3, 4, 5, 6 જૂથ, એટલે 30 થયા, વહે બે ત્રીકા કરેલા છે, અને 30 ને 2, 32 કૂતરા આવૃત્તિ ચિહ્નમાં બતાવે છે. આવી રીતના આખો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. એના પછી આગળ ધોરણ પાંચ ના બાળકોને સમજાવવામાં આવે તો લંબ આલેખ છે. લંબ આલેખ એટલે ધોરણ છ નું ટૂંકમાં સ્તંભ આલેખ આવે છે, એનું જ બીજું નામ લંબ આલેખ. અત્યારથી પણ લંબ આલેખ આવે છે. તો લંબ આલેખ દોરવા માટે એક્સ અક્ષ અને વાય અક્ષની જરૂર પડે છે, આલેખ પત્રની જરૂર પડે છે. અત્યારે આપણી પાસે આલેખ પત્ર નથી, પણ મેં નમૂનો બનાવેલો છે તમને સમજાવું. આવી રીતના પુસ્તક આપેલું છે ધોરણ ત્રણમાં માહિતી ભેગી કરેલી, એની ઉપરથી લંબ આલેખ તૈયાર કરવાનો છે. કે વાય અક્ષ ઉપર હંમેશા આપણે સંખ્યાત્મક માહિતી આવે અને એક્સ અક્ષ ઉપર હંમેશા વર્ણનાત્મક માહિતી આવે. તો અહીંયા આપણે દિવસ આપ્યા છે, ચાર દિવસ, આઠ દિવસ, બાર દિવસ, સોળ દિવસ અને 20 દિવસ, અને છોડની ઊંચાઈ આપેલી છે. છોડ ચાર દિવસમાં કેટલો હોય તો, આઠ દિવસમાં કેટલો હોય તો એની પ્રમાણે આખો લંબ આલેખ તૈયાર કરેલો છે. આકૃતિ ઉપરથી સીધી ખબર પડી ગઈ કે 16મા દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે,
તો કે 16મા દિવસે છોડની ઊંચાઈ 10 સેન્ટીમીટર હશે. આ આલેખ ઉપરથી સીધી ખબર પડી જાય. 8મા દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે? તો કે સીધું આલેખ ઉપરથી ખબર પડી જાય, 5 સેન્ટીમીટર. તો આ માહિતીનું વર્ગીકરણ કરેલું હોય અને એક જ ચિત્રમાં દર્શાવવામાં આવે તો એને સ્માર્ટ ચાર્ટ અથવા આપણે આ લંબ આલેખ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. એના પછીનું આવે છે વર્તુળ આલેખ. એના પછીનું આવે છે વર્તુળ આલેખ. એક વર્તુળની અંદર ભાગ પાડવામાં આવે, એક વર્તુળ એટલે 100% ભાગ. હવે એની અંદર 100 વસ્તુ, માનો કે કુલ વિદ્યાર્થી 100 છે, તો બજારે જવામાં 47 વિદ્યાર્થીઓ ભાગ ભજવ્યો છે. તો આપણે ધોરણ 4માં ભાગ પાડતા શીખી ગયા છીએ, ધોરણ 5માં એનું આગળ સ્વરૂપ આવી ગયું છે. 50% એટલે 1/2, ચોથો ભાગ એટલે 1/4, ત્રીજો ભાગ એટલે 1/3. તો આપણે સૌ પ્રથમ પેલા 47 વિદ્યાર્થી હતા અને પેલા 1/50% નો ભાગ પડ્યો અને 3 બાળકો કપડા ધોવા જતા હતા. તો એને આપણે આવી રીતના વર્તુળ આલેખ ની અંદર ભાગ પાડી કુલ 100 વિદ્યાર્થીનો એક વર્તુળ આલેખ બનાવેલો છે. તો આની ઉપરથી, આ વર્તુળ આલેખ ઉપરથી તમને માહિતી ખબર પડી જાય કે વાસણ સાફ કરવા વાળા કેટલા વિદ્યાર્થી છે? તો 15 વિદ્યાર્થી, 100 એ 15 વિદ્યાર્થી વાસણ સાફ કરે છે. પછી ઘરની સફાઈ કેટલા કરે છે? તો 10 વિદ્યાર્થી. ખાવાનું બનાવવાનું? તો 25 વિદ્યાર્થી. 25 એટલે 100નો ચોથો ભાગ થયો. ચોથો ભાગ કરવા માટે આપણે, મેં તમને 4 ભાગનું ટપકા ટપકા સ્વરૂપે વર્ણન કરી અને ચોથો ભાગ આપણે દર્શાવવો હોય તો આવી રીતના આપણે દર્શાવી શકીએ. એ આપણે ભાગ પાડ્યા હતા, અહીંયા તમને મેં શીખવાડ્યું. હવે આગળ છેલ્લું એમાં આવે છે પરિવાર વૃક્ષ, આંબો. આપણા પરિવારનો આંબો, આપણે અહીંયા છીએ તો આપણા મમ્મી પપ્પા, પછી આપણા પપ્પાના મમ્મી પપ્પા, મમ્મીના મમ્મી પપ્પા, નાના નાની છીએ, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી અને ચોથી પેઢી લગી આ પરિવાર વૃક્ષની અંદર તમને એક નમૂના સ્વરૂપે બનાવીને આપેલું છે. તો આ પરિવાર વૃક્ષથી તમારે તમારા આંબાની, તમારા વારસાએ પરદાદા પરદાદા, ત્રીજી પેઢી, ચોથી પેઢી, પાંચમી પેઢીની તમે ખ્યાલ માહિતી મેળવી શકો છો. તો બાળકો દોસ્તો, આ ધોરણ 3 થી 5માં જે એક અભ્યાસક્રમની અંદર સ્માર્ટ ચાર્ટ નામનું આપેલું છે, તો ધોરણ 3, 4 અને 5 ત્રણેય વિદ્યાર્થીઓના મદદરૂપ થાય એવા અભ્યાસક્રમના સ્માર્ટ ચાર્ટના સ્વાધ્યાયને મેં સરળતાથી તમને સમજાવ્યું. એ બદલ તમે આભાર માનો.